આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર 17 ની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણે ગરીબીના કારણ જોવે ગરીબી નિવારણ કાર્યક્રમ જોવાનું છે કે ગરીબી નિવારણ માટે સરકારે કેટલીક યોજનાઓ બહાર પાડી છે. એ બધી યોજનાઓનો આપણે થોડા થોડા શબ્દોમાં છણાવટ કરીશું. તો ગરીબી નિવારણ કાર્યક્રમને PAP પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ તરીકે ઓળખી શકીએ છીએ. તમને જ્યારે પૂછાય બોર્ડમાં કે ચાલ ગરીબી નિવારણ કાર્યક્રમ ના પૂછાય અને પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ એટલે શું એવું પણ પૂછી શકે, તો આપણે લખી શકીએ કે ગરીબી નિવારવા માટે, ગરીબીને દૂર કરવા માટે સરકારે જે યોજનાઓ બહાર પાડી છે એને PAP તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એમાં પહેલી યોજના છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. જે પણ યોજના આપણે જોઈએ છે ત્યારે આપણે મગજમાં આપણે રાખવાનું કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે, એટલે કૃષિ સિંચાઈ યોજનાને સંલગ્ન બધી વાત આવે કે ગ્રામ્ય ક્ષેત્રમાં અથવા તો શહેરી ક્ષેત્રમાં જે ખેતી ક્ષેત્ર છે, ખેતીની અંદર આપણે જોઈએ છે કે નાની સિંચાઈ યોજના, મોટી સિંચાઈ યોજના, ટપક પદ્ધતિ છે, નાના મોટા ચેકડેમ બનાવવા છે, તો એ બધી જ વસ્તુને સહાય કરવા માટે, ગરીબ ખેડૂતો છે એમને ધિરાણ આપવા માટે પણ જે સરકારી યોજના બહાર પાડે છે એને આપણે કૃષિ સિંચાઈ યોજના તરીકે ઓળખી શકીએ છીએ. અને આ યોજના હેઠળ ગરીબી દૂર કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે. બીજી છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, આપણે જોઈએ કે અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, એને કારણે કેટલા ખેડૂતોને નુકસાન જાય છે. હવે આ નુકસાનીનું ભરપાઈ કરવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે, જેમાં ક્ષતિ મુક્ત કૃષિ ભાવની પણ પંચની રચના કરવામાં આવે છે, જેથી જે નુકસાન થયેલા ખેડૂતો છે એને પોતાના પાકનો ભાવ મળી રહે. ત્રીજું છે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ એટલે ખેતી ક્ષેત્રને લગતા, વૈકલ્પિક ખેતીને લગતા, જે ખેતીમાં આપણે આકાશી ખેતી છે અને ચોમાસાની અંદર જ પાણી મળે છે, બીજા બધા મહિનાઓમાં જે પાણી મળતું નથી તો એ પાણી મળી રહે એટલા માટે સિંચાઈ યોજના છે, ચેકડેમ યોજના છે, ટપક પદ્ધતિ છે, એ રીતે ખેતી કરવા માટે પણ આ યોજના બહાર પાડવામાં આવી છે. ચોથી છે ઈનામ યોજના. ઈનામ યોજના એટલે કે ઓનલાઈન યોજના. કેટલીક વાર જ્યારે પાક થાય છે ત્યારે ખેડૂતોને નુકસાન થાય છે, કેમ? કારણ કે એમને પૂરતો ભાવ મળી રહેતો મળતો નથી, વચ્ચે જે વચેટિયા હોય છે એ ભાવ મેળવી જાય છે, તો એ ભાવ ખેડૂતોને મળી રહે, ખેડૂતો ઓનલાઈન ભાવ જોઈ શકે, ઓનલાઈન પોતાના પાકનું ઉત્પાદન કરી શકે એટલા માટે ઈ નામ યોજના જાહેર કરવામાં આવી છે. પાંચમું છે ગ્રામોદયથી ભારતોદય. આપણે શરૂઆતમાં પ્રસ્તાવનામાં જોયેલું છે કે કીધું છે કે શહેરના સુવર્ણ શિખર ભલે શહેરમાં હોય પરંતુ એના મૂળિયા તો આપણા ભારતમાં, એટલે કે આપણા ગામડામાં જ છે. એટલે આ યોજના ગ્રામોદયથી ભારત ઉદય, સ્પેશિયલ ગામડાના જે લોકો છે, જે ખેતી કરતા લોકો છે, જે ગરીબ છે, જેઓ અશિક્ષિત છે, તો એ લોકો માટે આ ખાસ યોજના બનાવવામાં આવી છે. એ લોકોને પૂરતું ધિરાણ મળી રહે, એ લોકો સારી રીતે ખેતી કરી શકે. બીજું કે જે લોકો અશિક્ષિત છે અને પોતે બેરોજગાર છે અને રોજગારી મેળવવી હોય તો ગામડાની અંદર જે હાથ વણાટના કાર્યક્રમો છે અથવા તો એ લોકોની કાર્યક્ષમતા વધે એ માટે ઓછા વ્યાજના દરે એ લોકોને ધિરાણ પૂરું પાડવા માટે આ યોજના બનાવવામાં આવી છે. એમાં સરકારનો મુખ્ય હેતુ એ જ રહેલો છે કે ગરીબીનું આપણે નિવારણ કરી શકીએ. છઠ્ઠું છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. ગ્રામ જ્યોતિ યોજના એટલે આ યોજના હેઠળ હમણાં આપણે આનો લાભ લઈ જ રહ્યા છીએ કે 24x7 આખા વીકની અંદર આપણને 24 કલાક વીજળીની ઉપયોગ, એટલે વીજળી આપણને મળી રહે, એટલે કે 1800 ગામોમાં આ યોજનાનો લાભ આપવામાં આવેલો છે, જેમાં ખેતી ક્ષેત્ર પણ આવી જાય છે અને ગ્રામ્ય ક્ષેત્ર પણ આવી જાય છે. સાતમું છે વન બંધુ કલ્યાણ યોજના. વન બંધુ કલ્યાણ યોજના એટલે કે જંગલ વિસ્તારમાં રહેતી જે પણ સ્ત્રીઓ છે પોતે જે કામ કરી શકે છે, જે હાથ વણાટના કામ કરી શકે છે, જેને આત્મનિર્ભર બનવું હોય, તો એ લોકો માટે પણ ઓછા વ્યાજના દરે ધિરાણ પૂરું પાડવાની સરકારની યોજના છે. આઠમું છે સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન. આપણે જોઈ જ ગયા છે કે કેટલીક વાર ખેડૂતો પાસે પૈસા હોતા નથી, એ લોકો પૂરતું બિયારણ પણ મેળવી શકતા નથી, આધુનિક સાધનો વસાવી શકતા નથી, તો એ માટે ગામડાની અંદર જે સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન માટે સરકાર ઓછા વ્યાજે ધિરાણ પૂરું પાડવા માટે આ યોજના બનાવેલી છે. નવમું છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. ગ્રામ સડક યોજના એટલે કે ગ્રામના રોડને શહેર જોડે સડંગ એકમ કરવાનો, એટલે કે જે ગામડાની અંદર જે પણ એ લોકોનું ઉત્પાદન થાય છે એ ઉત્પાદન પૂરતું શહેરમાં જાય એ માટે સડક યોજના બનાવવા. જો સારા રસ્તાઓ હોય છે
તો એ લોકો સારી રીતે પોતાનો માલ શહેરમાં જઈને વેચી શકે છે અને સારી એ લોકો કિંમત મેળવી શકે છે. એટલા માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના બનાવવામાં આવી છે. દસમું છે માં અન્નપૂર્ણ યોજના. અન્નપૂર્ણ યોજના યોજનાની અંદર જ એનું નામ સમાયેલું છે કે જેના કારણે અન્નપૂર્ણ યોજના એટલે ગ્રામ્ય વ્યક્તિઓ જે બીપીએલ છે, ગરીબી રેખા નીચે જીવતા છે, એ લોકોને પ્રતિ માસ 35 કિલો અનાજનું વિતરણ પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના હેઠળ આપવામાં આવે છે, જેમાં વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવે છે, જેમાં 2 કિલો ચોખા અને 3 કિલો ઘઉં, એટલે કે 3.82 કરોડ લોકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેથી જે લોકો પોતાનો પૂરતો ખોરાક મેળવી શકતા નથી તો આ યોજના હેઠળ એ લોકો ખોરાક પણ મેળવી શકે છે. 11મું છે સંસદ આદર્શ ગામ યોજના. સંસદ આદર્શ ગામ યોજના આ યોજના એવી છે કે જે પણ રાજકારણ હોય કે છુગલ કોઈ વ્યક્તિ હોય કોઈ ગામને દત્તક લે છે, તો એ ગામને જ્યારે દત્તક લે છે ત્યારે એ ગામની અંદર જે જે સુવિધાઓ પૂરી પાડવાની છે, પ્રાથમિક સુવિધાઓ છે, સેવાકીય સુવિધાઓ છે, તો એ સેવાઓ પૂરી પાડવા માટે આ સંસદ આદર્શ ગ્રામ યોજના કોઈ પણ ગામને દત્તક લઈને એ ગામની અંદર જે પૂરતી સેવાઓ આપવાની છે તે આ યોજના હેઠળ આપી શકે છે. 12મું છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના, જેને આપણે ટૂંકમાં શોર્ટમાં મનરેગા તરીકે ઓળખી શકીએ છીએ. મનરેગા એટલે કે એવી એક યોજના છે કે જેના કારણે ગામડા ક્ષેત્રની અંદર દરેક એક કુટુંબમાંથી એક વ્યક્તિને 100 દિવસની રોજગારી આપવામાં આવે છે. આ યોજના તમે જોઈ હશે ટીવીમાં પણ એની એડવર્ટાઇઝ આવતી હતી, બધા તમારા મગજમાં હશે કે દરેક એક કુટુંબની એક વ્યક્તિને 100 દિવસની રોજગારી આપવામાં આવે છે, અને જ્યારે એક કુટુંબની એક વ્યક્તિને રોજગારી સરકાર આપી શકતી નથી તો એના માટે બેકારી ભથ્થું ચૂકવવા પણ સરકાર તૈયાર હોય છે, અને રજાઓના દિવસો કાપીને પણ એને પગાર ચાલુ રાખવાની યોજના આપવામાં આવી છે. 13મું છે મિશન મંગલમ. મિશન મંગલમ એની અંદર સખી મંડળ છે. તમે આંગણવાડીમાં જોયું હશે કે આંગણવાડીની અંદર એક સખી મંડળનું જૂથ છે. એ સખી મંડળ હેઠળ કેટલીક મહિલાઓ ધિરાણ લે છે, શું કરવા કે નાનો મોટો ઉદ્યોગ સ્થાપી શકે, જેમ છે અથાણા બનાવવાના, અગરબત્તી બનાવવાના, પાપડ બનાવવાના, જે નાના મોટા ઉદ્યોગો છે તો એના અંદરથી લોન મેળવીને, ધિરાણ મેળવીને એ લોકો ચાલુ કરી શકે છે. આગળ છે દંતો પર ઠેલી કારીગર વ્યાજ સહાય યોજના. ગામડાની અંદર જે લોકો છે જે બેરોજગાર છે અને જે લોકો ઉત્સાહી છે, જેમને કામ કરવું છે, નાના મોટા કામ કરવા છે, હાથવણાટના કામ કરવા છે, નાના મોટા ઉદ્યોગો સ્થાપવા છે, તો એ લોકોને પણ ઓછા વ્યાજના દરે ધિરાણ આપી સરકારે આ યોજના હેઠળ એવા લોકોને આગળ કરે છે જે લોકોને કામ કરવું છે ને એની પાસે પૈસા નથી, એટલે દંતોપંત ઠેકડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ એવા લોકોને આવરી લીધેલા છે. આગળ છે જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના. આની પણ એની અંદર એવા લોકોને આવરી લીધેલા છે જે લોકોની અંદર કાર્યક્ષમતા છે પરંતુ એ લોકો અશિક્ષિત છે, એ લોકો કામ કરવા માંગતા છે, તો એમને પણ ઓછા વ્યાજના દરે ધિરાણ આપીને આ યોજના હેઠળ આવરી લેતા છે. આગળ છે બાજપાઈ બેંકેબલ યોજના. બાજપાઈ બેંકેબલ યોજનાની અંદર 18 થી 65 વર્ષના લોકો, જે લોકો કામ કરવા માંગતા હોય છે, ચોથું ધોરણ પાસ કરેલા હોય છે, તો એવા લોકોને પણ સરકાર ઓછા દરે ધિરાણ આપી અને જે નાનું મોટું કામ કરવું હોય એ કરવા માટે નાણાં પૂરા પાડે છે. આગળ છે એગ્રો બિઝનેસ પોલિસી. એગ્રો બિઝનેસ પોલિસી એટલે કે ફૂડ પ્રોડક્ટ. ફૂડ પ્રોડક્ટ એટલે કે આપણે બહાર નિકાસ કરી શકીએ, જે ખાવાની વસ્તુઓ બનતી હોય એની નિકાસ માટે પણ સહાય આપવામાં આવે છે, જેમાં 10 લાખ લોકોને આવરી લેવામાં આવેલા છે. તો આ બધી યોજનાઓ છે, જ્યારે પૂછાય ત્યારે આપણે એને બબે તત્રણ લીટીમાં સમજાવવાની છે, લખાશે બધી જ લખવાની છે. કદાચ આમાંથી તમને એવું કહે છે કે આ યોજના સમજાવો, બીજી યોજના સમજાવો, તો એને આપણે લંબાણપૂર્વક સમજવાની છે. બીજું આપણે વધુ આવતા વિડીયોમાં અપલોડ કરીશું.